नमस्कार दर्शक मित्रों, अब तक चाय पे चर्चा कार्यक्रम में हूँ जिग्ना गढ़वी आप सबनु स्वागत करू छू। मित्रों, चाय पे चर्चा अंतर्गत आज रोज अपनी साथे डॉक्टर ख्याति वसावड़ा के जो सौराष्ट्रना एकमात्र हेड एंड नेक कैंसर सर्जन छे, તેઓ ખાસ વિશેષ સમય કાઢીને આજે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે મેડમ આપનું સ્વાગત છે અબ તક ચાય પે ચર્ચામાં। નમસ્તે। સૌથી પહેલા તો કેન્સર ડે, આજે જ્યારે વર્લ્ડ કેન્સર ડે છે તે નિમિત્તે આપ અહીં આગળ પધાર્યા છો, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન મારો આપને એ છે કે કેન્સર એટલે શું? કેન્સર આમ બહુ સારા અને મતલબ સાવ સરળ શબ્દોમાં કહું ને, પેશન્ટની લેંગ્વેજમાં તો એક ભયજનક શબ્દ કે જે દુઃખ, લાચારી, ચિંતા અને આખા પરિવારને એક ખરાબ સ્થિતિમાં મૂકી દેતો શબ્દ છે કે જે મૂંઝવણો લઈને આવે છે આપણા શરીરમાં। વૈજ્ઞાનિક રીતે વિચારીએ તો આપણા શરીરમાં બધા જ કોષોનું નિયમિત રીતે વિભાજન થતું હોય છે। હવે આ વિભાજનની પ્રક્રિયામાં અગર જો કોઈ ખામી ઉત્પન્ન થાય તો આવા કોષો જનરલી નાશ પામતા હોય છે, પણ આવા ખામી ઉત્પન્ન થયેલા કોષોમાં અગર અનિયમિત રૂપે વિભાજન થવા માંડે તો એમાંથી કેન્સર ઉત્પન્ન થાય છે। સો આવું અનિયંત્રિત અને અનિયમિત વિભાજન કોષોનું થાય એને કેન્સર કહેવાય છે। જી બિલકુલ, કેન્સર શું છે તે અંગે તો આપે સમજાવ્યું, પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે લક્ષણો શું શું છે એના વિશે લોકોને માહિતી નથી હોતી, ત્યારે કેન્સરના લક્ષણો શું છે? કેન્સરના લક્ષણો કઈ જગ્યાનું કેન્સર છે એના ઉપર બદલાતા રહે છે। આજે હું જ્યારે હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું ત્યારે હેડ એન્ડ નેક કેન્સર વિશે તમને વધુ માહિતી આપીશ કે જેમાં કેન્સરના લક્ષણો શું હોઈ શકે। એક નરી વાસ્તવિકતા એ છે કે સૌરાષ્ટ્રમાં આજે 70-80% કેન્સર્સ, ટોટલ કેન્સર્સ જે ડિટેક્ટ થાય છે એમાંથી 70-80% મોઢા અને જડબાના કેન્સર્સ છે, બિકોઝ અહીંયા તમાકુ, માવો, બજર એનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને એને લીધે ગુજરાત, સૌરાષ્ટ્ર આ બધા રીજનમાં સૌથી વધુ એ કેન્સરના કોષો અરે એ કેન્સરના પેશન્ટ્સ ડિટેક્ટ થાય છે। હવે એની લાક્ષણિકતાઓ વિશે કહું તો જીભમાં, ગલોફામાં, ગાલમાં કે તાળવામાં ન રૂજાતું ચાંદુ બીજા ડૉક્ટર્સ પાસે સારવાર લીધી હોય, એના માટે મલમ આપ્યો હોય, દવાઓ આપી હોય, છતાં 2-3 મહિના સુધી આ ચાંદુ રૂજાય નહીં, એમાંથી લોહી નીકળવા માંડે, દુખાવો ન થાય, જનરલી થાય ઓર બહુ જ ઓછો દુખાવો થતો હોય, પછી ગળામાં અવાજ બેસી જવો, મોઢું ન ખુલવું, ગળામાં ગાંઠ થવી, આવા બધા જનરલ લક્ષણો છે કેન્સરના। જી બિલકુલ, કેન્સરના લક્ષણો વિશે આપે જણાવ્યું ત્યારે ઘણી, આપે જે રીતે જણાવ્યું કે ચાંદુ પડે અને ચાંદુ ન રૂજાય, ત્યારે ડાયાબિટીસના પણ પેરેલલ અમુક આવા જ લક્ષણો હોય છે, ત્યારે કેન્સર એની સાથે અન્ય રોગોને આમંત્રે છે ખરો? કેન્સર સાથે અન્ય રોગોને આમંત્રણ આપવાનું જે આખું પ્રક્રિયા છે એ એકચ્યુઅલી બહુ ટેકનિકલ છે। આ તમારે ન રૂજાતું ચાંદુ હોય તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। પછી એમાં જો કેન્સર જેવું ચાંદુ દેખાય તો અમે આગળ કટકી તપાસ કરતા હોઈએ છીએ, સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ, જેનાથી આપણને ખબર પડી જાય કે એ ચાંદુ થવાનું મૂળભૂત કારણ શું છે। જી બિલકુલ, આ ઉપરાંત કેન્સરના અલગ અલગ સ્ટેજીસ હોય છે, ત્યારે કયા સ્ટેજને કઈ રીતે જોવામાં આવે છે? જો કેન્સરના મેઇન 4 સ્ટેજ હોય છે, સ્ટેજ 1, 2, 3 અને 4, બરાબર? હવે સ્ટેજ 1 તમને બધાને બી ખબર જ છે કે સ્ટેજ 1 સારું સ્ટેજ કહેવાય, સ્ટેજ 4 છે એ ખરાબ સ્ટેજ કહેવાય। ભારતની વાસ્તવિકતા એ છે કે 70% કેન્સર્સ છે ને એ સ્ટેજ 3 અને સ્ટેજ 4માં ડિટેક્ટ થાય છે, અને એના લીધે એક મેઇન તકલીફ એ પડે છે કે આપણો કેન્સરનો મૃત્યુ દર વધી જાય છે, ફંક્શનલ ડિસેબિલિટી કહેવાય, કે જ્યારે આગળ સ્ટેજનું કેન્સર હોય એની સાઇઝ મોટી હોય અથવા જડબાને ઇન્વોલ્વ કરતું હોય અથવા કોઈ પણ કેન્સરમાં જ્યારે એનું સ્ટેજ વધે છે ત્યારે પેશન્ટને સારવાર પછીની ફંક્શનલ ડિસેબિલિટી બી વધતી જાય છે। પણ એ જ વાત જો સ્ટેજ 1 અને સ્ટેજ 2 કેન્સર્સની કરીએ તો 80-90% જેટલા લોકોને સારી જિંદગી, કેન્સર મુક્ત જિંદગી આપી શકાય છે જો એ પેશન્ટ પોતાની સારવારને કમ્પ્લીટ કરે તો। અચ્છા, અગાઉ આપણે જે રીતે વાત કરી હતી કે તંબાકુ, બજર આવા વ્યસનના કારણે કેન્સર થાય છે, તો શું આના સિવાય કોઈ બીજું કારણ નથી કેન્સર માટેનું?
કેન્સર માટેના ઘણા બધા કારણો છે. અમુક કેન્સર્સ જીનેટિક કેન્સર્સ હોય છે કે જે જીન્સમાં આવે છે એને લીધે થાય છે, જે આપણા હાથમાં નથી, એને આપણે એ પ્રિવેન્ટ નથી કરી શકતા. પણ તમાકુ, બજર, માવો, એ બધા કારણથી જે કેન્સર થાય છે એ આપણા હાથમાં છે. તમાકુનું સેવન બંધ કરવાથી, સિગરેટ ન પીવાથી, બજર ન સૂંઘવાથી કેન્સર્સને પ્રિવેન્ટ કરી શકાય છે. જે આપણા હાથમાં છે તો આપણે એ કરવું જોઈએ. એટલે એ જ મૂળભૂત કારણ છે અને એના માટે એના પર ભાર મૂકવો વધારે જરૂરી છે. આ ઉપરાંત એક હ્યુમન પેપિલોમા વાયરસ કહેવાય છે, એના લીધે કેન્સર થઈ શકે છે. પ્લસ હિપેટાઇટિસ સી, હિપેટાઇટિસ બી જેવા વાયરસને લીધે લીવરનું કેન્સર થાય છે. ઘણા બધા કેન્સરના કારણો હોઈ શકે છે. પણ આપણે જે કારણોને પ્રિવેન્ટ કરી શકીએ, જેનાથી કેન્સર ઓછું કરી શકીએ, એના ઇન્સિડન્સને ઓછું કરી શકીએ, તેના પર ખાસ ભાર મૂકવો જોઈએ. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતિકો અનુભવ કરશો, આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે, આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક, રાજકોટ. ખાસ ભારતમાં કેન્સરની વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો અર્લી સ્ટેજ કઈ રીતે ડિટેક્ટ કરી શકાય? તો આજે હું આ અપતક ચેનલના માધ્યમથી લોકોને એવું જણાવીશ કે જે દર્દીઓ હોય અથવા પોતાના પરિવારજનો હોય અથવા સગા સંબંધીઓ હોય જેને કોઈને આવું ન રૂજાતું ચાંદું, મોઢું ન ખુલવું, અવાજ બેસી જવો, એ કોઈ પણ પ્રકારની અગર તકલીફો હોય તો એમને ડૉક્ટર પાસે લઈ જાઓ. અને અગર કેન્સર કટકી તપાસમાં ડિટેક્ટ થઈ ગયું હોય તો બીજી કોઈ સારવાર ઉપર ભરોસો કરવા પહેલાં એને કેન્સર સર્જન અથવા તો કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે લઈ જાઓ. અર્લી સ્ટેજના કેન્સર્સ બહુ સારી રીતે મટાડી શકાય છે, એની પૂરી સારવાર કરી શકાય છે. જે જગ્યાનું કેન્સર હોય એ જગ્યાની એના પ્રમાણેની સારવાર સરસ રીતે ઉપલબ્ધ છે અને થઈ શકે છે. જી બિલકુલ, સારવાર અંગેની આપે જ્યારે માહિતી આપી ત્યારે ખરેખર કઈ કઈ સારવાર અહીંયા આગળ થાય છે, સ્પેશિયલી સૌરાષ્ટ્રમાં કઈ કઈ સારવાર થાય છે તેના વિશે અમારે દર્શકોને જણાવો. કેન્સરની જેટલી સારવારો આપણે જરૂરી છે, જેટલી સારવારો કેન્સર માટે ઉપયોગી છે, એ બધી જ સારવાર અહીંયા રાજકોટમાં, સૌરાષ્ટ્ર રિજનમાં બહુ જ સારી રીતે ઉપલબ્ધ છે. કેન્સર જે જગ્યાનું હોય એ પ્રમાણે આઈધર એના માટે સર્જરી એટલે કે ઓપરેશન, ઓર રેડિયેશન થેરાપી એટલે કે શેકની સારવાર, ઓર કીમોથેરાપી એટલે કે કીમોથેરાપીની દવાની સારવાર જરૂરી હોય છે. એ પેશન્ટને કઈ જગ્યાનું કેન્સર છે એના પરથી નક્કી કરી શકાય અને સારવાર આપી શકાય. બધી જ સારવાર કેન્સરની અહીંયા ઉપલબ્ધ જ છે. એ ઉપરાંત નવા રંગરૂપ સાથે પણ કેન્સરની સારવાર આવી છે. એ નવા રંગરૂપ સાથેની કેન્સરની સારવાર એટલે કે કોઈ દર્દીને જ્યારે આખું જડબું નીકળી જાય છે ત્યારે એ જડબું નવું પગની હાડકીમાંથી નવું જડબું બનાવી શકાય છે અને એમાં દાંત પણ બેસાડી શકાય છે. ટ્રીટમેન્ટ પૂરી થયે 6-7-10 મહિને એમાં દાંત બેસાડી શકાય છે. અડધીથી વધુ જીભ કપાઈ જાય ત્યારે હાથની ચામડીમાંથી નવી જીભ બનાવી અને પેશન્ટ્સને બોલતા કરી શકાય છે. પ્લસ ગલોફાના કે ગાલના કેન્સરમાં પેશન્ટને પોતાનો ચહેરો અને એનું કોન્ટર બગડે નહીં એવી રીતે પ્લાસ્ટિક સર્જરી પણ કરી શકાય છે. ખાસ સારવારની વાત કરી, પરંતુ સામાન્ય રીતે લોકમુખે ચર્ચાતી એક વાત છે કે કેન્સરની જે સારવાર છે અતિ ખર્ચાળ છે, એને લઈને આપનું શું કહેવું? કેન્સરની સારવાર
ખર્ચાળ છે એને લઈને હું એટલે એ વાત નથી માનતી કે એના બે કારણો છે. એક તો અત્યારે ગુજરાત સરકાર પ્લસ ભારત સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે જેનો લાભ બધા જ કેન્સરના દર્દીઓને મળી શકે છે, જેને લીધે પેશન્ટ્સે પેમેન્ટ કરવાનું નથી રહેતું. સરકાર એના માટે પેમેન્ટ કરે છે અને એમનું ઓપરેશન, શેકની સારવાર, કીમોથેરાપીની સારવાર થઈ શકે છે. પ્લસ બધા જ દર્દીઓ જે લાંબા ટાઈમથી તમાકુ ખાય છે, સિગરેટ પીવે છે, બધાને મારે એવું કહેવાનું છે કે એમાં તમે જે પૈસા વાપરો છો, એમાં જે પૈસા વપરાય છે, એ બધાનો ઉપયોગ કેન્સરની સારવારમાં કરવો પડે. એટલે આ એક માધ્યમ છે કે જેનાથી હું એમ કહી શકું કે તમાકુનું સેવન ન કરવું જોઈએ. જી બિલકુલ, સાવ સાચી વાત કરી આપે. ખાસ અત્યારના કેન્સર શા માટે થાય છે, કેન્સરના સ્ટેજીસ, લાક્ષણિકતાઓ, એ અંગે આપણે ચર્ચા કરી. પરંતુ કેન્સરને થતું અટકાવવા એટલે કે કેન્સર અંગેના પ્રિકોશન્સ શું છે? કેન્સર અંગેના પ્રિકોશન્સમાં મેઇન વસ્તુ એ જ સમજાવવાની છે, ફરીને વાત ત્યાં જ આવીને અટકે કે તમાકુનું સેવન બંધ કરવું, તદ્દન બંધ કરવું. તમાકુનું સેવન બંધ કરવું, બજર ન સૂંઘવી, માવો ન ખાવો, આ બધા જ કારણોથી આપણે કેન્સરને અટકાવી શકીએ છીએ. છતાં આવું કરનારા લોકો અગર સમયાંતરે ડાક્ટર પાસે તપાસ કરાવતા રહે અને અર્લી સ્ટેજમાં કેન્સરને ડિટેક્ટ કરીને એની પ્રોપર સારવાર લે તો એમને સારું જીવન પ્રદાન કરી શકાય. આ ઉપરાંત હાલના રેશિયોની વાત કરીએ તો કઈ ઉંમરની વ્યક્તિમાં વધારે પડતા કેન્સર જોવા મળે છે? સ્પેશિયલી આપ હેડ એન્ડ નેક કેન્સર સર્જન છો, ત્યારે કઈ ઉંમરની વ્યક્તિમાં આ કેન્સર જોવા મળે છે વધારે? હવે આ પ્રશ્ન ટાઈમ સાથે બદલી રહ્યો છે, આનો જવાબ ટાઈમ સાથે રાધર બદલી રહ્યો છે એવું કહી શકાય. કેમ કે અત્યારે હું રૂટીન પ્રેક્ટિસમાં જોઈ રહી છું ત્યારે કેટલા બધા દર્દી યંગ એજ એટલે કે જસ્ટ 20-30 વર્ષની ઉંમરના લોકો કેન્સર ડાયગ્નોઝ થાય છે, કેન્સર સાથે આવે છે. એમને હજી આખી લાંબી જિંદગી જીવવાની છે. ગામડામાં અમુક જે લોકોનું ભણતર ઓછું છે, જે લોકો પાંચમાં, આપણે પૂછીએ તો આપણને ખબર પડે કે પાંચમા ધોરણથી, છઠ્ઠા ધોરણથી તમાકુ ખાતા હતા અને તમાકુનું સેવન કરતા હતા, એવા લોકો 20-30 વર્ષે કેન્સર લઈને આવે છે. તો જે એજ બેરિયર છે કે લાઈક મોટા ઉંમરના લોકોને કેન્સર થાય કે નાની ઉંમરના લોકોને કેન્સર થાય, એ હવે રહ્યો નથી. ઇવન હું એવું પણ કહી શકું કે મહિલાઓમાં પણ આ તમાકુ કે માવો ખાવાનું પ્રમાણ વધ્યું છે, જેને લીધે મહિલાઓમાં કેન્સર થવાનું ઇન્સિડન્સ પણ ઘણો જ વધી ગયો છે. જી બિલકુલ, ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે કેન્સર થાય છે ત્યારે ઘરેલું ઉપચાર કરવાની કોશિશ કરતા હોય છે. ફર્સ્ટ સ્ટેજમાં, સેકન્ડ સ્ટેજમાં આવા ઉપાયો લોકો આઝમાવતા હોય છે, એને લઈને આપનું શું કહેવું છે? એ કેટલી હદે યોગ્ય છે? એ જરા પણ યોગ્ય નથી મારા મતે. એ જરા પણ એટલે 100% યોગ્ય નથી જ. એનું કારણ તમને કહું કે કેન્સરની સારવાર માટે ઓપરેશન કરવું પડે, શેક લેવા પડે કે કીમોથેરાપી લેવી પડે. જ્યારે કેન્સર ડિટેક્ટ થઈ જાય પછી અમુક દેશી દવાઓ કે ઘરગથ્થુ ઉપચારથી કેન્સર ક્યારેય મટતું નથી. થાય છે શું? માત્ર સ્ટેજ માઇગ્રેશન. સ્ટેજ માઇગ્રેશન એટલે જે સ્ટેજ 1 અને સ્ટેજ 2નું કેન્સર હતું, એ કેન્સર આ ઉપચારોમાં તમે જે સમય બગાડ્યો એમાં એ સ્ટેજ 3 અને સ્ટેજ 4માં જતું રહે છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવાર લક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતિકો અનુભવ કરશો, આપની લાગણીઓને અહીં વાચા મળશે, મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે, આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ.
સામાન્ય રીતે લોક માનસિકતા કેવી હોય છે કે કેન્સરના દર્દી જ્યારે એમને ખ્યાલ હોય છે કે મને કેન્સર છે ત્યારે એવું વિચારતા હોય છે કે કેન્સર એટલે કેન્સર. સામાન્ય રીતે આ માનસિકતા છે, તેને જીવન જીવવાની આશા પણ નથી રહેતી. ત્યારે આવા લોકોને તમે શું સંદેશો આપશો? કેન્સર એટલે કેન્સર એ બહુ સમયથી ચાલી આવે એવી માન્યતા છે, અને મારે કેન્સરના દર્દીઓ કે જેને કેન્સર ડિટેક્ટ થાય છે એને એવું કહેવાનું છે કે માત્ર ડરથી તમે ઘરે ના બેસી રહો, એની સારવાર કરાવો. એનું ઓપરેશન જરૂરી હોય કે એના માટે શેકની સારવાર કે કિમોથેરાપીની સારવાર જરૂરી હોય તે લેવી ખૂબ જ જરૂરી છે. તમારી જેમ મેં જણાવ્યું એમ કે હવે કેન્સરની ટ્રીટમેન્ટમાં ઘણી બધી આધુનિક વસ્તુઓ આવી ગઈ છે અને એને લીધે સારવાર ખૂબ જ અંશે, ઇવન સ્ટેજ 3 સ્ટેજ 4માં પણ ખૂબ જ સારી સારવાર શક્ય છે. ત્યારે મનથી પડી ન ભાંગવું અને કેન્સરની પૂરેપૂરી સારવાર કરાવવી એ ખૂબ જ જરૂરી છે. કેન્સર એટલે કેન્સલ એવું બિલકુલ જ નથી. મેં જેમ જણાવ્યું એમ જડબું જ્યારે કાઢી નાખો ત્યારે આખું જડબું નવું બેસાડીને નવા દાંત બેસાડી શકાય છે. જીભના કેન્સરના દર્દીઓને બોલતા કરી શકાય છે. તો કેન્સર એટલે કેન્સલ નથી. જી બિલકુલ. ઉપરાંત ઘણી વખત એવું પણ બનતું હોય છે કે જે તે પરિવારજનો જ પોતાના પરિવારના સભ્યને કેન્સર છે તેને છુપાવતા હોય છે, ક્યાંક અછૂતપણું અનુભવે છે કેન્સરના દર્દીથી, ત્યારે આ વાતમાં કેટલું તથ્ય છે? આવું ખરેખર હોવું જોઈએ કે નહીં? નહીં, કેન્સર કોઈ ચેપી રોગ નથી કે જે એક દર્દીમાંથી બીજા દર્દીને ફેલાવાનું છે. મારું એવું માનવું છે કે કેન્સરના દર્દીઓને હિંમત આપવી જોઈએ. એ દર્દી અગર સારવાર લઈ રહ્યું છે તો એના પરિવારજનોએ એના સગા સંબંધીઓએ એની સાથે ઊભા રહી અને એની સારવાર પૂરી કરે ત્યાં સુધી એની સાથે ઊભા રહે અને એને મદદ કરવી જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. દર્દીને એનો કોન્ફિડન્સ મેન્ટેન રહે એના માટે પણ એ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે જ્યારે આપણે કેન્સરની વાત કરી ત્યારે સારવારમાં કેટલો સમય લાગતો હોય છે? કેન્સરની સારવારમાં ઓપરેશન થયા પછી એમને 30-33 શેક લેવા પડતા હોય છે, જે ઇનિશિયલ સર્જરીનો સમય છે પ્લસ આ શેક અને કિમોથેરાપી લેવાનો સમય છે. આખી સારવાર પૂરી કરતા જનરલી 2.5-3 મહિના જેવો સમય લાગી જતો હોય છે. પ્લસ આ 2.5-3 મહિના એ એટલું જ નથી, એને રિકવરી આવતા બાકીના થોડા મહિનાઓ બી લાગી જાય છે. એટલે પૂરી સારવાર થતાં ગણો તો 6 મહિના જેવો સમય થઈ જાય કે જે પેશન્ટ સાવ રિકવરી થઈને પોતાના નોર્મલ જીવનમાં પાછા આવી જાય છે. સામાન્ય રીતે આપ હેડ એન્ડ નેક કેન્સર સર્જન તરીકે આપની ફરજ બજાવી રહ્યા છો, ત્યારે અત્યાર સુધી આપની પાસે ઘણા એવા પેશન્ટ્સ આવ્યા હશે કે જેમને આવા તકલીફો હશે, ત્યારે સામાન્ય રીતે આપની પાસે લોકો કયા સ્ટેજે સંપર્ક કરતા હોય છે? અહીંયા સૌરાષ્ટ્રમાં આપણે જ્યારે લિટરસીનું પ્રમાણ થોડું ઓછું છે અને લોકો ડરે છે ડૉક્ટર પાસે જતા કે કેન્સરની સારવાર કરાવતા ડરે છે, ત્યારે મોટાભાગના લોકો સ્ટેજ 3 અને સ્ટેજ 4ના કેન્સરમાં જ આવે છે અને એમાં ડિટેક્ટ થાય છે. ત્યારે ક્યારેક એની સારવાર, મોટાભાગના ટાઈમે એની સારવાર શક્ય છે બીકોઝ હવે આધુનિક બધી ટ્રીટમેન્ટ્સ આવી ગઈ છે ત્યારે શક્ય છે. પણ અમુક દર્દીઓ કે જેનું ઓપરેશન શક્ય નથી બનતું, જે એન્ડ સ્ટેજમાં આવે છે, એ લોકોનું આગળ સારવાર થોડી પેલિએટિવ થઈ જાય છે, વધુ કરી નથી શકતા. ઉપરાંત આજે જ્યારે વર્લ્ડ કેન્સર ડે છે ત્યારે વર્લ્ડ કેન્સર ડેની શરૂઆત ક્યારથી થઈ અને શા માટે? વર્લ્ડ કેન્સર ડેની હિસ્ટ્રી એવી છે કે એક યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ, એને UICC કહેવાય છે, જેણે આ 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે ડિક્લેર કર્યો છે અને ધીસ ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ અવેરનેસ ઓફ ધ કેન્સર, અર્લી ડિટેક્શન, ટ્રીટમેન્ટ અને કેન્સર પ્રિવેન્શન, આ 3 મોટિવ્સને સાથે લઈને UICC દ્વારા આ વર્લ્ડ કેન્સર ડે એસ્ટાબ્લિશ થયો છે. અને એના અવેરનેસ કેમ્પેન્સ થાય છે, એના માટે લોકો પ્રવૃત્તિઓ કરે છે કે કેમ કેન્સર મુક્ત બનાવી શકાય, રાધર કેન્સરનો જે ભય છે એને ઘટાડી શકાય, કેન્સરના દર્દીઓની મોર્ટાલિટી અને મોર્બિડિટીને ઘટાડી શકાય. જી ખાસ તો મેડમ આજે આપ અમારી સમક્ષ ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શકોને માહિતગાર કર્યા, કેન્સરને લઈને વિવિધ માહિતીઓ અમારી સાથે શેર કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, ચાય પે ચર્ચા અંતર્ગત આજે આપણે ડોક્ટર ખ્યાતિ વસાવડા પાસેથી કેન્સરને લગતી વિવિધ માહિતીઓ મેળવી અને સ્પેશિયલી તેઓ હાલ મધુરમ હોસ્પિટલ ખાતે જ્યારે હેડ એન્ડ નેક કેન્સર સર્જન તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે ખાસ તેઓએ અનેક લોકોની આ પ્રકારે સેવાઓ કરી છે. તો દર્શક મિત્રો, ફરીથી આવા નવા વિષય સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.